લઈને 1857 નો જે સમયગાળો છે એ વર્ષો દરમિયાન બ્રિટિશ શાસન કઈ રીતે ભારત ઉપર થતું હતું, કેવી ભારતની પરિસ્થિતિ હતી, એ બધી જ વસ્તુઓ આજના પાઠની અંદર આપણે જોવાની છે. ખાસ કરીને આપણે જોઈએ તો આગળ આપણે જોઈ અલગ અલગ પદ્ધતિઓ જે છે એ પદ્ધતિઓ લાવી અને ભારત ઉપર એમ કહેવાય કે રાજકીય પરેલું આપણે જોવા મળે છે એ અલગ અલગ પદ્ધતિઓને લીધે એમ કહેવાય કે આપણે જોઈએ છે કે ભાઈ ખેતીની કેવી સ્થિતિ હતી, બરાબર. એ ઉપરાંત આ બધી જ પદ્ધતિઓના લીધે ભારતની એ સમયની પરિસ્થિતિ કેવી હતી એના વિશે જોવાનું છે. પછી આપણા દેશની અંદર કઈ કઈ વસ્તુઓનું ઉત્પાદન, ખાસ કરીને કાચું રેશમ, વળી, કપાસ, આવી એમ કહેવાય કે અગત્યની વસ્તુઓ આપણા ભારતની અંદર પુષ્કળ પ્રમાણમાં થતી હતી એના વિશે પણ જોઈશું. ખાસ કરીને પહેલાં આપણે જોઈએ કે ભાઈ ખેતીની સ્થિતિ કેવી હતી, બરાબર, કે ભારત દેશની અંદર એ સમયે ખેતી ની અંદર આપણે જોઈએ તો એમ કહેવાય કે સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની એમ કહેવાય કે મુખ્ય ઉદ્દેશ શું હતો, યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાં પ્રાપ્ત કરવાનું, બરાબર. ભારતની જે વસ્તુઓ યુરોપમાં એની માંગ હતી એનું વધારે વધારે ઉત્પાદન કરવું અને પછી ત્યાં લઈ જવું અને ત્યાં વેપાર કરવો અને એમાંથી એ નફો મેળવવો એ એનો મેઇન ઉદ્દેશ હતો. આથી એમ કહી શકાય કે બંગાળ, બિહાર, ઓરિસ્સા જેવા તે સમયના સમૃદ્ધ પ્રદેશો પર પોતાની સત્તા સ્થાપી અને કંપનીની સ્થાપના કરી. ખાસ કરીને આપણે જોઈએ તો આ જે વિસ્તાર છે એ સમયનો સૌથી વધારે એમ કહેવાય કે સમૃદ્ધ હતું. બંગાળ, બિહાર અને ઓડિશા હાલનું જે છે એ સમયની અંદર, કયા સમયની અંદર, 1757 થી લઈને 1857ના સમયગાળાની અંદર આ જે રાજ્યો છે એ સૌથી સમૃદ્ધ હતા, જેના કારણે અંગ્રેજોએ પોતાની કંપનીની વસ્તુ એમ કહેવાય કે કંપની સ્થાપવાનું એ જગ્યા ઉપર વધારે અનુકૂળ આવશે. ભારતની ખેત પેદાશો છે એ ખરીદ વેચાણની બજાર ઉત્પાદન પોતાના ઇજારો સ્થાપવાની માંગ હતી, બરાબર. એ ઉપરાંત તમે જોઈ લો કે ઇંગ્લેન્ડમાં નિકાસ કરવાની જે એ જરૂરી વસ્તુ હતી તેમાં ખેત પેદાશ મુખ્ય હતી. આથી કંપનીએ ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસ શરૂ કર્યા હતા, બરાબર. પોતાની મરજી મુજબ કોણે, ભાઈ અંગ્રેજો, અંગ્રેજોએ એમ કહેવાય કે પોતાની મરજી મુજબ આપણો જે વ્યવસાય છે ખેતીનું જે ઉત્પાદન થાય છે એનું કઈ જગ્યાએ વેચાણ કરવું, કેવી રીતે વેચાણ કરવું, એ વેચાણની કિંમત શું છે, માલની ગુણવત્તા શું છે, એ બધી જ સત્તા પોતાના હાથમાં લેવા માટે એમ કહેવાય કે ઈસ્ટ ઇન્ડિયા કંપની એમને શરૂ કરી હતી. અને જેના કારણે એમ કહેવાય કે આપણા જે મુખ્ય વ્યવસાય હતો રેશમનો, વળીનો, કપાસનો, એ બધા જ મુખ્ય વ્યવસાયોને એમણે સર કરી લીધા અને પોતાની સ્થિતિ છે એમ કહેવાય કે મજબૂત બનાવી લીધી હતી, બરાબર. પછી આપણે જોઈએ ખેતીની અંદર જ પહેલી જ વસ્તુ આપણે ખબર છે કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે, બરાબર. ખેતી પ્રધાન દેશ હોવાના કારણે એ સમયની અંદર પણ ખેતીનું ઉત્પાદન મહત્વનું હતું ભારત દેશની અંદર, જેમ આજે પણ છે, બરાબર. જે વસ્તુ આપણા ભારતની અંદર ઉત્પન્ન થાય છે આપણે નિકાસ પણ કરીએ છીએ, તો એ વસ્તુ ઉપર એમ કહેવાય કે બ્રિટિશ સરકારે પોતાની નજર સ્થાપી અને પોતાની નજર એવી રીતે અજમાવી કે એ બધી જ સત્તા પોતાના હાથમાં લઈ લે છે. પછી આગળ આપણે જોઈએ કે કાચું રેશમ. હવે કાચું રેશમ છે એ 18મી સદીના સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં, હવે કાચું રેશમ છે ઇંગ્લેન્ડની અંદર કઈ સદી, તો કે 18મી સદી. કાચું રેશમ 18મી સદીમાં એમ કહી શકે કે ભાઈ ઇંગ્લેન્ડની અંદર સ્પેન અને ઇટાલીમાંથી આવતું હતું. ક્યાં આવતું હતું? સ્પેન અને ઇટાલી.
આપણે મજબૂત પકડ મેળવી લેશું, મજબૂત ત્યાં આપણે એ વસ્તુ કોઈ પણ, આપણે ખબર જ છે કે એ સમયના આપણા ખેડૂતો ખાસ કરીને અભણ હતા, બરાબર, જેના કારણે એમ કહેવાય કે અંગ્રેજોએ જોર જુલમ ને ગમે એ વસ્તુ કરવી પડે, 19મી સદી સુધીમાં એમ કહેવાય કે એ બધી જ વસ્તુ કરી અને પોતાની સત્તાને મજબૂત કરી અને જે કાચું રેશમ છે એ આપણે નિકાસ કરતા હતા એ વસ્તુ ઉપર એને સ્ટોપ લગાવી દીધું, બરાબર. પછી આપણે જોઈએ એના પછી બીજો આપણો એવો જ મહત્વનો પાક છે ગળી, બરાબર. ગળી ઉદ્યોગ આપણે અમદાવાદની બાજુમાં જ હાલની અંદર પણ એમ કહેવાય કે ગળીનું કારખાનું આપણે જોવા મળે છે, બરાબર. ખાસ કરીને ગુજરાતની અંદર આ ઉદ્યોગ વધારે વિકાસ પામેલો જોવા મળે છે. ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય છે. હવે ગળી એ આપણે ઘરમાં વાપરીએ છીએ, બરાબર. એ ઉપરાંત રંગકામ જે કલરનું કામ થતું હોય એ જગ્યાએ એનો ઉપયોગ થાય છે. આપણા ઘરની અંદર સફેદ કપડાં મમ્મી ધોતી હશે તો જોજો, સફેદ કપડાં ધોવાય છે પછી એ ભાઈ ગળીમાં બોળે છે. ગળીની નાની એવી બોટલ આવે છે, એ બોટલમાંથી એમ કહેવાય કે લિક્વિડ સ્વરૂપે ગળી હોય અથવા તો કોઈ પાવડર સ્વરૂપે હોય એ પાણીની અંદર મિક્સ કરે, અમુક માત્રામાં હોય અડધી બોલ કે એવું, એટલે વાદળી કલરનું પાણી થઈ જાય છે અને એ પાણીમાં વ્હાઈટ કપડાં બોળવાથી એમ કહેવાય કે એકદમ વ્હાઈટનેસ આવી જાય છે વ્હાઈટ કાપડ ઉપર, એને આપણે ગળી તરીકે ઓળખીએ છીએ. પણ બીજી એ ઘણી બધી જગ્યાએ આપણા ઘર વપરાશ ઉપરાંત કલરકામમાં અને એ બધી જ જગ્યાએ એમ કહેવાય કે ગળીનો ઉપયોગ થાય છે, બરાબર. આ ઉપરાંત ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો, આવો રંગ અન્ય ગળીની ઉપસતો ન હતો. તેથી ઈસવીસન 1790ની અંદર એમ કહેવાય કે યુરોપીય દેશોએ ગળીનો પોપટો કે રિબિન દેશોમાંથી મેળવતા હતા, પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતની ગળીની માંગ વધી. હવે ઇંગ્લેન્ડમાં ઈસવીસન 1790ની અંદર એમ કહેવાય કે ગળીનું ઉત્પાદન જે થતું હતું એની જગ્યાએ ધીમે ધીમે એમાં કટોકટી આવતી ગઈ અને માંગ વધતી ગઈ અને એની જગ્યાએ ભારતમાં આપણા દેશમાં બનતી ગળીનું માંગ વધી ગઈ, બરાબર. આ માંગ વધવાના કારણે એમ કહેવાય કે ઉત્પાદન વધારવા લાગ્યા. ભારતમાં ગળીના ઉત્પાદનની બે પ્રથા હતી, એક નીજ બળદ તથા ઓઝારોનો ઉપયોગ કરી ખેતી કરતા છોડ તૈયાર થાય ત્યારે એ કાપીને કાચા માલ કારખાનામાં પહોંચાડવામાં આવતા, જ્યારે બીજી રૈયત પ્રથા હતી, એક નીજ રૈયત હતી.
જેના કારણે માણસોની પણ જરૂર પડતી હતી, સાધનો પણ હતા. એમ કહેવાય કે અત્યારના જે આધુનિક સાધનો છે એ નહોતા, પણ હજી શરૂઆત થયેલી આપણે જોવા મળે છે કે 19મી સદીની અંદર કારખાના છે બરાબર, એ ધીમે ધીમે એ વસ્તુની શરૂઆત કરતા હતા એવું આપણે કહી શકીએ છીએ. પછી આગળ આપણે આપેલું છે કે ઉત્પાદન પ્રથાથી થતું કારણે એમ કહેવાય કે ગળીનું ઉત્પાદન છે એ કોઈને વધુ લાભદાયક હતું. એક તો તેના ભાવ નીચા બાંધવામાં આવતા અને ખેડૂતોને વાવેતર કર્યા મુજબ કરવામાં આવતું. એક ખેડૂતો ઇનકાર કરે તો એમ કહેવાય કે તેના ઉપર જુલુમ કરવામાં આવતો. હવે એ સમયે તમે વિચારો કે કોઈ પણ ખેડૂત છે જો એમ કે મારે ગળીનું વાવેતર મારા ખેતરમાં નથી કરવું તો બ્રિટિશ સરકાર ઢોલ જુલમ પોતાની સત્તાનો ઉપયોગ કરી અને ભાઈ ખેડૂતોને દબાવ દે, ના ભાઈ તારે આ જ ખેતી કરવી પડશે, આ જ વસ્તુ વાવવી પડશે બરાબર. એમ કે અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ ખેડૂતો જે ઈચ્છે પોતાની જમીનમાં જે ઈચ્છે એ વસ્તુ વાવી શકે, પણ એ સમયની અંદર એમ કહેવાય કે ખેડૂતો ઉપર જુલમ કરીને પણ બ્રિટિશ શાસનો છે ભાઈ ના તમારે ગળીનું જ ઉત્પાદન કરવું પડશે, ગળીનું જ વાવેતર કરવું પડશે બરાબર. એવી જોર જબરદસ્તીથી એ સમયની અંદર એમ કહેવાય કે ગળીનું વાવેતર કરવામાં આવતું હતું અને એ કાચો માલ ઉત્પન્ન થાય એ કારખાના સુધી પહોંચતો હતો અને કારખાના સુધી પહોંચ્યા પછી એમ કહેવાય કે એની અંદર પ્રોસેસ કરી અને ગળીનું ઉત્પાદન થતું બરાબર. અહીંયા સુધી આપણે જોયું આ બધી જ પ્રક્રિયા કરવા પાછળ તમે જુઓ બ્રિટિશરોનો મુખ્ય ઉદ્દેશ શું હતો, પોતાની જરૂરિયાતો સંતોષવા માટેનો ઉદ્દેશ હતો, બીજો કોઈ ઉદ્દેશ હતો નહીં. કે ભારતમાં ઓછી કિંમતમાં ઓછા પૈસાની અંદર ઓછા ખર્ચની અંદર વસ્તુઓનું ઉત્પાદન થાય છે અને એ વસ્તુઓનું ઉત્પાદન આપણે વધુ પૈસા લઈને એમ કહેવાય કે આપણી દેશની અંદર એનું વેચાણ કરીને એમાંથી પૈસા મેળવીએ એવા બધા જ એવી એમ કહેવાય કે ઘણી બધી કૂટનીતિઓ મગજમાં વિચારીને અમલો જો આવ્યો બરાબર, ત્યારે જ એ લોકો આપણા ઉપર રાજ કરી શક્યા છે. ખાસ કરીને આપણો જે મુખ્ય વ્યવસાય ખેતી ઉપર જ એમ કહેવાય કે એને તરાપ મારી દી કે એ સમયના જેટલા પણ તમે ખેડૂતો લઈ લો પોતાની જમીન દેવા ઉપર દેવું કરીને એમ કહેવાય કે ખેતીના વ્યવસાય છે એ સમયે બીજો કોઈ વ્યવસાય હતો જ નહીં બરાબર, બહુ નહીવત હતો. નોકરી છે, ધંધો છે, એવા રોજગારો એમ કહેવાય કે અત્યારે આપણે વર્તમાન સાથે કમ્પેર કરીએ તો બહુ ઓછા પ્રમાણમાં એમ કહેવાય કે આ વસ્તુઓ હતી. મુખ્ય એ સમયે લોકો ખેતી કરતા અને જે પાક ઉત્પાદન થાય એ આખું વર્ષ એમ કહેવાય કે એમાં ગુજરાન પોતાનું ચલાવતું. હવે પહેલાંના સમયની અંદર ભાઈ આપણે ખબર જ છે કે ભાઈ પૈસા પણ બહુ ઓછા હે, પૈસાની પણ લે દે નહોતી થતી બરાબર. આ સદીની અંદર આપણે ડોક્યુ કરીએ તો સામે સામે વસ્તુઓની આપ લે થતી. ભાઈ તારા ખેતરમાં આનું ઉત્પાદન થયું છે તો ભાઈ એક તો પહેલી હું તને આપું છું, ભાઈ તારા ખેતરમાં જે ઉત્પાદન થયું હોય બીજી વસ્તુનું એ તું મને આપ બરાબર. એમ કહેવાય કે વસ્તુઓની આપ લે દ્વારા આખું એમ કહેવાય કે એ સમયનું તંત્ર જે ચાલતું હતું, જે વ્યવસ્થા હતી એ રીતે ચાલતી, એમાં ધીમે ધીમે એમ કહેવાય કે બ્રિટિશરો આવતા ગયા અને પરિવર્તન આવતું ગયું. એમાં આ માટે એમ કહેવાય કે એ લોકો વચ્ચે ગુસ્સા કોઈ નહીં એટલો તમારે કર આપવો પડશે, આટલું ઉત્પાદન ઉપર બ્રિટિશ સરકારને એમ કહેવાય કોઈ આટલા પૈસા તમારે ચૂકવવા પડશે હે, આપણી જ જમીન આપણી જ વસ્તુ આપણી જ મહેનત બધી જ વસ્તુ હોવા છતાં એમ કહેવાય કે અંગ્રેજોએ એવી એવી પદ્ધતિઓ અને એવી એવી વસ્તુઓ દાખલ કરી અને આપણા ભારતના ખેડૂતોને દિવસે ને દિવસે ગરીબ બનાવી દીધો આપણે જોવા મળે છે બરાબર. કોઈ પણ વસ્તુ જોઈ લો, રેશમી કાપડ લઈ લો, ગળી લઈ લો, એ સિવાય પણ ઘણું બધું ઉત્પાદન થતું એ બધી જ વસ્તુઓ ઉપર એમ કહેવાય કે એની મોટી નજર આપણે જોવા મળે છે. આગળ આપણે જોઈશું પછી બીજો આપણો મહત્વનો એ સમયનો ઉદ્યોગ કોઈ હોય તો કાપડ ઉદ્યોગ હતો. હવે કાપડ બનાવવા માટે સૌથી મહત્વની
ભાઈ કપાસ બરાબર જો પુષ્કળ પ્રમાણમાં કપાસનું ઉત્પાદન ભારતમાં થતું હતું એ સમયની અંદર અને એક કપાસમાંથી સારામાં સારી ગુણવત્તાવાળું કાપડ પણ ભારતની અંદર બનતું જે એમ કે ભાઈ કે આપણો પૂર્વ ભારતનો જે ભાગ છે ત્યાં એમ કહેવાય કે સૌથી વધારે કપાસની ખેતી થાય છે બરાબર એ એ સમયનો એમ કહેવાય કે મહત્વનો વેપારી પાક છે એવું પણ આપણે કહી શકીએ છીએ ઈસવીસન 1780 માં 1780 માં એમ કહેવાય કે આ દાયકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતની અંદર ઉદ્યોગ ધંધા પણ પાયમાલ થયા અને આપણા જે ખેડૂતો
પાછળનું રીઝન શું છે, એ સમયે એવી કઈ પરિસ્થિતિ હતી કે આવી બધી ઘટનાઓ હા આપણે એમ થઈ જાય કે આપણે એ સમયમાં નથી, પણ આપણે એવું વિચારાવે એ સમયના માણસોને આટલી વસ્તુ પણ નહીં ખબર પડતી હોય કે આ લોકો આપણો ફાયદો ઉઠાવે છે. હવે એ જ વસ્તુ અત્યારે આપણે જોઈએ છીએ, ફોર્ટદેરણ વિરોધ કરી લઈએ છીએ, કોઈ પણ જગ્યાએ આપણે નુકસાન થતું હોય, પણ એ સમયની અંદર રાજાશાહી હતી બરાબર, લોકશાહી હતી નહીં, જેના કારણે કહેવાય કે રાજા જે કે એ વસ્તુ માનવામાં આવતી હતી. એ ઉપરાંત ઘણી બધી એવી પરિસ્થિતિઓ છે કે ક્યારેક દુકાળ પડતો હતો, એવી પણ પરિસ્થિતિ આવતી હતી, વરસાદ નહોતો પડતો 4-5 વર્ષ સુધી, એમ કહેવાય કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ થતી હતી, ક્યારેક અતિવૃષ્ટિ થઈ જતી હતી. આવા ઘણા બધા કારણો આપણે જોઈ શકીએ છીએ ઇતિહાસની અંદર કે જેના કારણે ભારતની સ્થિતિ સારી હોવા છતાં પણ ભાઈ ખરાબ પડી જતી. ઘણા બધા કારણો છે, ખાસ કરીને આપણે જોઈએ આ પાઠની અંદર આપણે અંગ્રેજોએ જે કૂટનીતિ અપનાવી હતી, જે એમ કહેવાય કે પરિસ્થિતિ ઊભી કરી દીધી છે. અંગ્રેજોએ શું કર્યું, ધીમે ધીમે આપણા દરેક વિભાગની અંદર ઘૂસી અને પરિસ્થિતિ જ એવી ઊભી કરી દે કે આપણી પાસે બીજો રસ્તો ના હોય બરાબર. તો આપણા ખેડૂતોને પણ એવા જ પાયમાલ કરી દીધા કે દર વર્ષે દેવું આપી આપી આને એવા દેવદાર કરી દીધા કે એક સમય એવો આવે કે હવે આ જમીન પણ મારી નથી રહી બરાબર. આ જમીન ઉપર પાક તો ઉત્પાદનનું ખૂબ સાઈડમાં આવ્યું, એ ઉપરાંત એની માલિકીની જે જમીન હતી એ જમીન પણ એમ કહેવાય કે આપણા ખેડૂતો પાસે છેલ્લે રહી નહોતું. અંગ્રેજી સત્તા હતી જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં કામ કરતી હતી, એ સમયે એમ કહેવાય કે કંપનીએ બધી જ વસ્તુઓ જપ્ત કરી લીધી. એ સમયે એમ કહેવાય કે આપણા રાજા મહારાજાઓ પણ કાંઈ કરી શકતા નહોતા. અંગ્રેજી સત્તા દિવસે ને દિવસે આખા ભારત ઉપર બરાબર, ઉત્તર પશ્ચિમ પૂર્વ દક્ષિણ બરાબર કોઈ પણ વિસ્તાર લઈ લો, આખા ભારત ઉપર એમ કહેવાય કે આવી પકડ જમાવી લીધી હતી. અને પછી જ્યારે એમ કહેવાય કે વિદ્રોહ થયો બરાબર, ઘણા બધા યુદ્ધો થયા, ઘણી બધી એવી પરિસ્થિતિઓ થઈ, પછી એમ કહેવાય કે અત્યારે આપણે વર્તમાનમાં જે ખુશીના માહોલથી ને પૂરી સ્વતંત્રતાથી જીવી શકીએ છીએ એ બધું આગળ પરિસ્થિતિ એવી બની ગઈ હતી, એના કારણે આપણે આ બેનિફિટ મળેલું છે કે જેના કારણે આપણે પૂરી સ્વતંત્રતાથી અત્યારે જીવી શકીએ છીએ. પણ એ સમયની અંદર એમ કહેવાય કે અંગ્રેજોનો આવા જુલમો ભારતની અંદર થયેલા આપણે જોવા મળે છે. 18મી સદી સુધી તો ખાસ એમ કહેવાય કે આવી જ પરિસ્થિતિઓ આપણે જોવા મળે છે. આગળના પોઈન્ટની ચર્ચા આપણે આગળના વિડીયોની અંદર કરીશું. તો ખાસ વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી કે જ્યાં સુધી પાઠ્યપુસ્તક ના આવે ત્યાં સુધી મોબાઈલની અંદર PDF મેં બધાને કીધેલું છે કે વાયા વાયા એકબીજા આ સ્ટુડન્ટનો સંપર્ક કરી અને એ PDF ખોલી અને એ તમારે વાંચવાની છે, અને એ જ PDF પાઠ્યપુસ્તકની જે છે એમાંથી વાંચીને આપણે વર્કશીટ લખીશું બરાબર, જ્યાં સુધી માર્કેટમાં પુસ્તક ના આવે ત્યાં સુધી. ગભરાવાની જરૂર નથી, તમે પાઠ વાંચશો એટલે તમને બધું જ આવડશે, પણ એકવાર વિડીયો જોવાનો, સમજવાનો અને પછી પાઠ વાંચવાનો બરાબર. જ્યાં સુધી પાઠ્યપુસ્તક ના આવે ત્યાં સુધી આ રીતે આપણે કામ કરીશું. તો કોઈએ ગભરાવાની જરૂર નથી, શાંતિથી મોબાઈલની અંદર આપણે બીજી બધી વસ્તુ જોઈ શકીએ છીએ, તો પાઠ્યપુસ્તક પણ ખોલીને વાંચી શકીએ છીએ, એમાં કાંઈ મોટી તકલીફ પડતી નથી બરાબર. તો ખોલીને વાંચવાનું રાખજો. પહેલો પાઠ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે, આ બીજો પાઠ પણ આપણે કમ્પ્લીટ કરીશું, હજી થોડાક પોઈન્ટ બાકી છે આ પાઠના, એ આગળના વિડીયોની અંદર જોઈશું. તો આ વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ છીએ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.